माय डियर व्यूअर्स, वेलकम बैक टू डिम्पल्स डिशेस। आज आप चोड़ा फड़ी रेसिपी लैने आया छे। जो तमे सांभळो, हूँ मात्र मिक्स कर रही छूँ तो केटलो अवाज आए और अंदर थी तमे जो बिलकुल आने जोईने लागशे कि भूंगळू छे, परंतु भूंगळू नथी, चोड़ा फड़ी छे। अंदर थी आटली फूलेली अने आ रीते कापता अने भूको करता बिलकुल अवाज पण आवे छे अने मोढ़ामां जाता ज एकदम ओगळी जाए એવી ક્રિસ્પી કરારીને ફૂલેલી ચોળાફળી બનાવવા માટે ચલો મારી સાથે। અવનવી વાનગીઓને જોવા માટે સબસ્ક્રાઇબ કરો ડિમ્પલ્સ ડિશિસને અને બાજુમાં રહેલા બેલ આઇકોનના ઓલ પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતા રહે। આપણે અહીંયા ચોળાફળીનો લોટ ઘરે તૈયાર કરવાના છીએ, તો જેના માટે મેં અડદની 100 ગ્રામ જેટલી દાળ લીધી છે। આ દાળને આપણે પાવડર ફોર્મમાં લેવાની છે, તો મિક્સચરમાં હું એને દળી લઉં છું। જનરલી ચોળાફળીનો લોટ માર્કેટમાં આસાનીથી મળી જતો હોય છે, પરંતુ બધી જ જગ્યાએ આસાનીથી નથી મળતો, તો હું તમને બધી જ પ્રોસેસ ઘરે જ બનાવીને કઈ રીતે ચોળાફળી થાય એ બતાવવાની છું। તો એ માટે મેં આ રીતે 100 ગ્રામ જેટલી અડદની દાળને દળી લીધી છે અને મેજરિંગ કપથી જોઈએ તો એ 1 કપ જેટલી એ છે। બિલકુલ આ રીતે દરદરો ભૂકો તૈયાર, મતલબ કે એકદમ ફાઇન આપણે પાવડર તૈયાર કરવાનો છે। બિલકુલ કરકરો લોટ ન રહે એનું ધ્યાન રાખવાનું છે મિત્રો। આ રીતે દળાતા 1 કપ જેટલી, એટલે કે 1 વાટકી જેટલો લોટ તૈયાર થઈ ગયો છે અને હું હવે લોટ બાંધવા માટે એને એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લઉં છું। જે વાટકીથી અડદનો લોટ લીધો હતો એ જ 2 વાટકીથી આપણે ચણાનો એકદમ ઝીણો લોટ લેશું, જેને આપણે બેસન કહીએ છીએ। જનરલી તમારી પાસે મેજરિંગ કપ નથી હોતા, આવો મને હંમેશા મારા વ્યૂઅર્સની કોમેન્ટ આવે છે, તો તમે કોઈ એક વાટકીને સેટ કરી બધું જ માપ એ વાટકીથી લઈ શકો છો। આમ તો હું તમને ગ્રામ્સમાં, મેજરિંગ કપમાં અને વાટકી બધી રીતે માપ આપું જ છું। સાથે 1/2 નાની ચમચી જેટલું સોલ્ટ એડ કરેલું છે અને 1 નાની ચમચી જેટલી હળદર હું માત્ર સારા કલર માટે નાખું છું અને 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા, તમે કુકિંગ સોડા પણ લઈ શકો છો જેને મીઠા સોડા પણ કહેવાય, જેથી આપણી ચોળાફળી એકદમ ફૂલશે। હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી દઈએ। 1/4 ટીસ્પૂન એટલે 1 ચમચી જે રેગ્યુલર હોય એનો 1/4 ભાગ કહેવાય અને અહીંયા 2 મોટી ચમચી જેટલું જે મેજરિંગ સ્પૂન આવે છે એ 2 ચમચી જેટલું મેં ઓઇલ નાખેલું છે અને બિલકુલ ક્રમ્બલ ફોર્મમાં ન આવે ત્યાં સુધી આને મોણ દેશું। આ રીતે માત્ર 2 ચમચી ઓઇલમાં આટલી 300 ગ્રામ જેટલી ચોળાફળી તૈયાર થશે અને હવે આને આપણે જેમ રિક્વાયરમેન્ટ લાગે એમ પાણી એડ કરતા જશું અને એકદમ ટાઇટ લોટ બાંધીશું। મિત્રો, આમાં એકસાથે વધુ પાણી બિલકુલ એડ ના કરતા, નહીં તો તમારો લોટ થોડો ઢીલો થઈ શકે છે, કારણ કે અડદનો લોટ અને ચણાનો લોટ બંને ચીપકી શકે છે એટલા માટે। હવે ફરીથી 2 ચમચી જેટલું પાણી નાખું છું અને આને એકદમ ત્યાં સુધી ટાઇટ લોટ બાંધવાનો છે જેને આપણે વણી પણ ના શકીએ, મતલબ ભાખરી કરતાં પણ ડબલ કડક આપણે લોટ તૈયાર કરીશું। અત્યારે મેં કુલ 6 ચમચી જેટલું પાણી આમાં નાખેલું છે અને હવે આગળ આપણે જોઈએ કે રિક્વાયરમેન્ટ લાગે છે કે નહીં। આ રીતે મસળીને લોટ તૈયાર કરવાથી તમારો લોટ કડક પણ થશે અને બિલકુલ હાથમાં ચીપકશે પણ નહીં। માત્ર 6 ચમચી તેલમાં જે રીતનો ટાઇટ લોટ આપણે તૈયાર કરવાનો હોય છે એટલો તૈયાર થઈ ગયો છે। આ લોટ એટલો કડક છે કે અત્યારે તમે ધારો તો એને મસળી પણ નહીં શકો અને વણી પણ નહીં શકો। તો એના માટે આગળ શું કરવાનું છે હું તમને બરાબર રીતને ટિપ્સ આપતી જ જઈશ, એને ફોલો કરશો તો 100% તમારી ચોળાફળી 12 કરતાં વધુ ટેસ્ટી તૈયાર થશે। આને ઢાંકી 10 મિનિટ રાખી દઈએ અને ત્યાં સુધીમાં ચોળાફળીના મસાલા માટે આપણે આગળની પ્રોસેસ કરીએ। તો મેં કાશ્મીરી લાલ મિર્ચ 2 ચમચ જેટલું લીધું છે। કાશ્મીરી લાલ મિર્ચ બિલકુલ તીખું નથી હોતું પણ કલરફુલ હોય છે। હવે સાથે જ ચમકીલા ટેસ્ટ માટે મેં 1 ચમચ જેટલો આમચૂર પાવડર લીધો છે, તમે લીંબુના ફૂલનો યુઝ કરી શકો છો। સાથે 1 ચમચ જેટલું કાળા મરીનો પાવડર, જેને તીખાની ભૂકી કહીએ છીએ, તમે ઈચ્છો તો ચાટ મસાલા પણ નાખી શકો છો, પરંતુ આટલા મસાલા ઇનફ છે ચોળાફળી માટે। જનરલી બહારની ચોળાફળીમાં ચાટ મસાલા અને આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલ હોય છે, પરંતુ મેં તમને હેલ્થ માટે સારી એવી મસાલાની પ્રોસેસ બતાવેલી છે। 10 મિનિટ પછી આપણા લોટને જોઈએ તો અત્યારે હું મસળી પણ નથી શકતી એટલો કડક છે, તો હું તમને મસળવા માટેની એક ટીપ શેર કરું છું। આ રીતે આપણે કોઈ ખાંડણીનો દસ્તો લેવાનો છે અને જેવી રીતે આપણે કાંઈ ખાંડણીમાં દસ્તાથી ખાંડતા હોઈએ
એમાં આપણે લોટને ખાંડવાનો છે। કોઈ જાડા તળિયાવાળા પાટલા કે કોઈ વાસણ ઉપર આ લોટ રાખીને તમે ખાંડી શકો છો। આને ત્યાં સુધી ખાંડીશું જ્યાં સુધી આને આપણે વણી ના શકીએ એવો લોટ બની જાય। આ રીતે ખાંડતા ખાંડતા ધીમે 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 એ નરમ થતો જશે અને એકદમ આપણે વણી શકીએ એવો લોટ તૈયાર થઈ જશે। લગભગ 15-20 મિનિટ આને ખાંડવો જરૂરી બનશે અને 20 મિનિટમાં આ લોટને ખાંડ્યા પછી તમે જોઈ શકો છો કે હલકો એ નરમ દેખાય છે। જેવો એ આપણે રોટલી કે ભાખરી વણીએ એટલો નરમ તો નહીં જ થાય, પરંતુ વણી શકીએ એવી હાલતમાં આ લોટ જરૂરથી બની જશે। અને હવે જે રીતે ચોળા ફળીને વણવાની હોય એમાંથી થોડો લોટ લેતા જશું અને બાકીના લોટને આપણે ઢાંકીને સાઈડ પર રાખી દેશું જેથી આ લોટ સુકાઈ ના જાય। હું અહીંયા રોટલી વણવાના પાટલા પર એને વણી રહી છું, તમે ડિરેક્ટલી પ્લેટફોર્મ પર પણ વણી શકો છો। અને આને બિલકુલ એકદમ પાતળી ફોર્મ રોટીની થાય ત્યાં સુધી વણવાની છે। ચોળા ફળીને તમે જેટલી પાતળી વણશો એટલી જે ક્રિસ્પી કરારી અને અંદરથી ફૂલેલી ફૂલેલી તૈયાર થશે। મેં તમને જે આગળ મતલબ ચોળા ફળીને ભૂંગરા ટાઈપમાં બતાવેલી હતી એનું કારણ એટલું જ હતું કે મેં એકદમ પાતળી એને વણેલી છે। તમે જોઈ શકો છો કે લોટ એટલો કડક છે કે એની સાઈડની બધી સરફેસ ફાટી ગઈ છે। એ સરફેસ ફાટે તો સમજવાનું લોટ પરફેક્ટ આપણો બંધાયેલો છે। અને હવે આ રીતે પીઝા કટરથી હું લાઇનિંગ કટ કરી દઉં છું જેથી એક સરખો હું આકાર આ ચોળાફળીનો આપી શકું। હવે સાઈડનો લોટ કાઢી અને સાઈડ પર રાખી દઈશ, એને હું આગળની ચોળાફળી વણવામાં યુઝ કરી લઈશ। આ રીતે ચોળાફળીની સાઈડ કાઢી લીધા પછી તમને ઈચ્છા હોય તો આડી અને ઊભી લાઇનિંગમાં નાની અથવા મોટી તમને જે શેપ ગમતો હોય એ શેપમાં તમે ચોળાફળીનો શેપ આપી અને એને ફ્રાય કરવા માટે રેડી કરી શકો છો। હું આ રીતે ઊભી સ્ટ્રીપમાં આટલી થિકનેસ અને આટલી પહોળાઈમાં રાખું છું। હું તમને બતાવું છું કેટલી પાતળી આપણી આ ચોળાફળી વણાણી છે। જો પાછળ મારી આંગળી પડછાયામાં દેખાય છે એટલું ટ્રાન્સપરન્ટ થયું ત્યાં સુધી મેં પાતળા ફોર્મમાં વણેલી છે। આટલી પાતળી મેં વણેલી છે તો આટલી જરૂરથી વણજો તમે પણ। બધી જ ચોળાફળી આ રીતે મેં વણી લીધી છે અને તેલને પણ હવે મેં ગરમ થવા માટે રાખી દીધું છે ગેસ પર। તેલ આપણું એકદમ હાઈ ગરમ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। અને તેલ એકવાર ગરમ થઈ ગયા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેજો મિત્રો, અને આ રીતે ચેક કરજો કે થોડોક ડો અંદર નાખતા ફટાફટ એ ઉપર આવે તો સમજવાનું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે એક પછી એક ચોળા ફળીને આ ગરમ તેલમાં નાખતા જજો અને આ રીતે તમે કોઈ ઝારા કે ચમચથી એને દબાવતા જજો તો એ ફટાફટ ફૂલીને ઉપર આવશે। એને દબાવશો તો જ એ પરફેક્ટ ફૂલશે અને ફટાફટ ઉપર આવશે। અને આને બંને સરફેસ ફેરવીને થોડું લાઇટ ક્રિસ્પી, લાઇટ ગોલ્ડન અને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી જ ફ્રાય કરવાની છે। ઓછામાં ઓછા 30-40 સેકન્ડની અંદર આ ફ્રાય થઈ જશે। જો વધારે આને રાખશો તો એકદમ લાલ થઈ જશે, એટલા માટે આને તળવામાં પણ બહુ જ ધ્યાન રાખવા જેવી ટિપ્સ છે। મેં બધી જ ચોળાફળી ફટાફટ તળાઈ પણ ગઈ છે અને તળી પણ લીધી છે, તો આપણે તૈયાર કરેલો મસાલો અહીંયા સ્પ્રિંકલ કરી દઈએ। જોયું ને મિત્રો કેટલું આસાન છે આ ચોળાફળી ઘરે તૈયાર કરવું, બહારના કોઈ લોટ વગર જ। જો તમે સાંભળી રહ્યા છો ને એનો અવાજ, માત્ર મિક્સ કરું છું તો પણ કેટલો અવાજ આવે છે, આના ઉપરથી તમને લાગશે જ કે કેટલી ક્રિસ્પી થઈ છે। જો મેં તમને ભાંગીને પણ બતાવી અને અંદરથી પણ તમે જોઈ શકો છો કે આને જોઈને એમ જ લાગશે કે ભૂંગળા છે, પરંતુ નહીં, આ તો ચોળાફળી છે ને મિત્રો, બિલકુલ અંદરથી ફૂલેલી અને હાથમાં માત્ર થોડો પ્રેશર કરશો તો પણ એ ભૂક્કો થઈ જાય। હું તમને ટેસ્ટ તો નથી કરાવી શકતી, પણ આ રીતે બતાવી શકું છું કે કેટલી ક્રિસ્પી કરારી અને ફૂલેલી ચોળાફળી ઘરે આસાનીથી તૈયાર થઈ શકે। તો આ દિવાળીના ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા માટે બહારના કોઈ પણ નાસ્તાને એવોઈડ જરૂરથી કરજો, કારણ કે હેલ્થ છે એ આપણા માટે અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। બહારના આ સમયમાં બહાર જવું, બહાર ખાવું બહુ અનુકૂળ નથી। તો આ રીતે આ રેસિપી ટ્રાય કરી મને જરૂર કોમેન્ટ કરજો। બહુ જલ્દી મળીશું એક ફેસ્ટિવલ ડિશને લઈને, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।